માનનીય અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો જે ભાજપનો કારસો હતો એનો ભાંડો ફૂટી ગયો છે. પાર્ટીને તોડવાની કોશિશ કરી ભાજપ અને એના નેતાઓએ. ઈડીમાંથી ટ્રાયલ કોર્ટમાં જામીન મળે છે એટલે તુરંત એને હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવે, પછી સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે, સુપ્રીમ કોર્ટમાંથી એને જામીન મળે એટલે બીજે દિવસે આગલા દિવસે સીબીઆઈ પકડી લે. સીબીઆઈ છે એમાંથી આજે જામીન મળ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ જ્યાં તાનાશાહી છે એને બે રીતે ખુલ્લી પાડી છે. તો ઈડીને આખા દેશમાં ફરજી છે પીએમએલએ એવું પણ ઘોષિત કરાવી દીધું, અને સીબીઆઈને ઓફિશિયલી ભારતને સરકારના તોતા તરીકે કે પાલતુ પપટ તરીકે ઘોષિત કરાવી દીધા અરવિંદ કેજરીવાલજીએ. લાંબા સમયથી જેલમાં રહેનારા અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ કરતા હરતા જેને કહી શકાય અને મુખ્ય ચહેરો એવા અરવિંદ કેજરીવાલને આખરે હવે જામીન મળ્યા છે. એમના વિરુદ્ધ જે કેસ ચાલી રહ્યા હતા એ કેસ વિરુદ્ધ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા એમને જામીન આપવામાં આવ્યા છે. અને ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી શું કહ્યું સાંભળી આપીએ. માનનીય અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો જે ભાજપનો કારસો હતો એનો ભાંડો ફૂટી ગયો છે. આજે પહેલા પીએમએલએ કેસ અંતર્ગત ખોટા ફરજી કેસ બનાવીને અરવિંદ કેજરીવાલજીને અને આખા આમ આદમી પાર્ટીના ટોપ લીડરશીપને જેલમાં નાખ્યા, મહિનાઓ સુધી જેલમાં રાખ્યા, ત્યારબાદ પાર્ટીને તોડવાની કોશિશ કરી ભાજપ અને એના નેતાઓએ, સાંસદો તોડવાની કોશિશ કરી, ધારાસભ્યો તોડવાની કોશિશ કરી, મંત્રીઓને તોડવાની કોશિશ કરી, પાર્ટીના એક એક કેડરને તોડવાની કોશિશ કરી, પણ સત્યનો આખરે વિજય થાય છે. ખોટો ફરજી કેસ દારૂ મામલામાં 100 કરોડની વાત હતી, ક્યાંથી લાવ્યા, કોણ આપ્યું, કશું જ કોઈ સબૂત નહીં. અને આખરે ઈડીમાંથી ટ્રાયલ કોર્ટમાં જામીન મળે છે એટલે તુરંત એને હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવે, પછી સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે, સુપ્રીમ કોર્ટમાંથી એને જામીન મળે એટલે બીજે દિવસે આગલા દિવસે સીબીઆઈ પકડી લે. સીબીઆઈ છે એમાંથી આજે જામીન મળ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ જ્યાં તાનાશાહી છે એને બે રીતે ખુલ્લી પાડી છે. એક તો ઈડીને આખા દેશમાં ફરજી છે પીએમએલએ એવું પણ ઘોષિત કરાવી દીધું, અને સીબીઆઈને ઓફિશિયલી ભારતને સરકારના તોતા તરીકે કે પાલતુ પપટ તરીકે ઘોષિત કરાવી દીધા અરવિંદ કેજરીવાલજીએ. ત્યારે આજે હું તમામ આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓને અભિનંદન આપીએ છીએ કે બહુ મોટું સંકટ હતું પાર્ટી ઉપર, એ ટળી ગયું છે. માનનીય અરવિંદ કેજરીવાલજી આજે બહાર આવશે અને તેઓ આવતીકાલથી ફરીથી હરિયાણા સહિતના તમામ ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચારમાં લાગી જશે. પણ એક વાત ભાજપને અને એના નેતાઓને કહેવાની હતી કે ફરજી કાન ઊભું કરીને, દારૂકાન કરીને તમે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની કોશિશ કરી, સરકારો તોડવાની કોશિશ કરી, જેમ મહારાષ્ટ્રમાં સરકાર તોડી, જેમ તમે ઝારખંડમાં કોશિશ કરી, તમે અસમમાં કોશિશ કરી છે, તમે મધ્યપ્રદેશમાં કરી છે, એ રીતે તમારું ફાવ્યું નથી દિલ્હીમાં, એટલા માટે બહુ ભોઠા પડ્યા છો. અને હવે તમારે આખું જે ફરજીવાળું હતું એ ખુલ્લું પડી ગયું છે. ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં થાય છે, રાષ્ટ્રપતિ શાસન લગાડવાની જરૂર ગુજરાતમાં છે, મણિપુરમાં છે, પણ તમે બધા ખેલ કરી લીધા. આટલી મેટી તમારી જેટલી પણ તાનાશાહી વર્તાવવાની હતી એ પૂરી કરી લીધી છે. અરવિંદ કેજરીવાલજી બહાર આવ્યા છે અને આમ આદમી પાર્ટી એવી રીતે ઉભરશે હવે કે ભાજપનો આગામી સમયમાં ખાતમો કરશે.